કરીએ નજર. વડોદરાના રિલાયન્સના પ્લાન્ટમાં પીબીઆર ટુ વિભાગમાં આગની ઘટના પ્રકાશમાં આવી હતી. ધાનેરા ખાતે આવેલા બીપીપી પ્લાન્ટના ફિનિશિંગ બેગિંગમાં આગ લાગી હતી. આગમાં 3 કર્મચારીના મોત થયા હોવાના સમાચાર છે. વહેલી સવારે 3:30 કલાકે આગની આ ઘટના બની હતી. સ્થાનિક ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો. મોટી સંખ્યામાં ગ્રામજનો પ્લાન્ટ પર પહોંચી ગયા હતા, તો કેટલાક કર્મચારીઓ આગમાં ઇજાગ્રસ્ત થયાની જાણકારી પણ સામે આવી હતી. તો બીજી બાજુ આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. વડોદરામાં રિલાયન્સના પ્લાન્ટમાં આગનો બનાવ બન્યો છે. આ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી. મોડી રાત્રે 3:30 કલાકનો આ બનાવ છે. રિલાયન્સના પ્લાન્ટમાં આગ લાગી છે. પીબીઆર ટુ વિભાગમાં આગની આ ઘટના બની છે. ધાનેરા ખાતે આવેલા બીબીપી પ્લાન્ટના ફિનિશિંગ બેગિંગમાં આગ લાગી, જેમાં 3 કર્મચારીના મોતના સમાચાર છે. સ્થાનિક ફાયર બ્રિગેડના જવાનો આગની જાણ થતા જ તે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ પ્લાન્ટ ખાતે પહોંચી ગયા હતા. 3 કર્મચારીના મોતના સમાચાર મળી રહ્યા છે, તો કેટલાક કર્મચારીઓ આગમાં ઇજાગ્રસ્ત થયા છે. તેમની પણ સારવાર હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. બીજી બાજુ આગ શા કારણે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. આગ લાગવા પાછળના કારણો શું છે તે તપાસનો વિષય હાલ બન્યો છે. રિલાયન્સના વડોદરામાં રિલાયન્સ પ્લાન્ટમાં આગનો બનાવ. મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા નાઇટ શિફ્ટમાં જે ફરજ બજાવી રહ્યા હતા કર્મચારીઓ, તેમાંથી 3 કર્મચારીના મોતના સમાચાર છે. રિલાયન્સમાં જવાહરનગર પીઆઈ સાહેબને જઈને મળવું એ રીતે મેસેજ મળતા અમે ત્યાં પહોંચેલ. ત્યાં જઈને પીઆઈ સાહેબે જે આગ લાગેલી તેમના એમ્બ્યુલન્સમાં માણસો મરણ ગયેલી તેમને પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવાના, એટલે અમે પાઇલોટિંગ કરી લઈને એસએસજી હોસ્પિટલ આવેલ છે. રિલાયન્સ કંપનીમાં છે પ્લાન્ટ પીબીઆર ટુ છે. ગઈ કેટલી લાશો છે? એટલું અંદર જોવાનું નથી ગયો હું. અહીં 3 લઈને આવ્યા છે અમે. તો આજ અંગે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ, તેઓ સાથે વાત કરીએ. તુષાર, જે પ્રકારે મોડી રાતનો આ બનાવ છે, આગ લાગી છે રિલાયન્સ પ્લાન્ટમાં, અત્યારે શું અપડેટ મળી રહી છે અને સાથે જ આગ પાછળના કારણો હવે કોઈ જાણવા મળ્યા છે ખરા? ચોક્કસથી સંજીવની, જે રીતે આખો આ પ્લાન્ટની અંદર આગ લાગવાની મામલો જે સામે આવ્યો છે તેને લઈને ચોક્કસ એવું કહી શકાય કે મોડી રાત્રે 3 થી 3:30 અંદર આ ઘટના બની હતી. પરંતુ જે રીતે પ્લાન્ટ છે, પ્લાન્ટની અંદર રબરનું પ્રોડક્શન થતું હતું અને એની અંદર પ્લાન્ટ ઓપરેટર સહિત જે મેનેજર છે એના પર મોત થયા છે. ત્રણેયના મૃત્યુ હાલ તો સયાજી હોસ્પિટલ ખાતે આવ્યા છે. આપ દ્રશ્યમાં જે જુઓ છો એ તમામ પ્લાન્ટની અંદર કામ કરતા અન્ય કર્મચારીઓ પણ અહીં આવી પહોંચ્યા છે. કેમ કે જે 3 કર્મચારીઓ છે, 3 કર્મચારીઓની મૃત્યુ એ હદે સળગી ગયા છે કે તે લોકોને ઓળખવા પણ મુશ્કેલ બને છે. ત્યારે તેની સાથે કામ કરતા તમામ કર્મચારીઓ પણ અત્યારે સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે. પરંતુ જે રીતે આખી આ ઘટના બની હતી એ ઘટનાની બાદ હવે તંત્ર પણ એલર્ટ થયું છે અને જિલ્લા કલેક્ટર દ્વારા આ ઘટનાને લઈને તપાસના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે. આગ જ્યારે લાગી હતી ત્યારે પ્લાન્ટની અંદર કેટલા માણસો હતા તેને આધારભૂત સૂત્રો દ્વારા હજી માહિતી મળી નથી, પરંતુ મોતનો જે આંકડો છે 3 પર પહોંચ્યો છે. ત્યારે આપણી સાથે કર્મચારીઓ પણ છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. દાદા, કેવી રીતે આ ઘટના બની હતી, પ્લાન્ટ શેનો હતો અને કેટલા કર્મચારીઓ હજુ અંદર હોઈ શકે? આ પ્લાન્ટમાં ઘટના પીબીઆર પ્લાન્ટ છે, રબરનો પ્લાન્ટ છે બરાબર. આ ઘટના લગભગ 3:30 ફાયર થયું હતું કંપનીની અંદર બરાબર છે. આ કંપનીમાં આ ફાયર થયું તો 3 થી 4 સેકન્ડમાં 3 માણસ તો ઓન ધી સ્પોટ જ ત્યાં ખલાસ થઈ ગયા. આ બીજા ઇન્જર્ડ થઈ ગયા એ તો કંપની અંદર અમને જવા નથી દેતી બરાબર છે. અંદર ગેટની અંદર અમને જવા નથી. સવારમાં અમે અંદર ગયા અહીં ગેટે, તો અમને એન્ટ્રી જ નહીં આપી બરાબર છે. હવે એ લોકો જે નાઇટવાળા માણસો છે એ લોકોને બી હજુ બહાર નથી આવવા દીધું બરાબર છે. એ લોકોની સેફ ડ્યુટી પૂરી થઈ ગઈ, પણ હવે એ અંદર હવે શું થયું છે એની અમને હજુ ચોક્કસ માહિતી મળી નહીં. પણ આ તો 3 જે ઓન ધી સ્પોટ થઈ ગયા બરાબર છે, ઓન ધી સ્પોટ જ ઓફ થઈ ગયા છે. એ લોકોને અહીંયા આગળ લાયા છે સયાજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમમાં બરાબર છે. જે પ્લાન્ટ છે, પ્લાન્ટમાં શું કામ થતું હતું અને સામાન્ય રીતે પ્લાન્ટમાં કેટલા કર્મચારીઓ કામ કરતા હોય છે? 16-17 માણસ કામ કરતા હોય છે. એમાં અલગ અલગ એનિમે એ હોય છે.
બેક ફિલિંગ હોય ને ટીચિંગ હોય ને એ બધું હોય છે. અને આજે દુર્ઘટના બની છે, દુર્ઘટના બની છે, બહુ મોટી દુર્ઘટના કહેવાય આ વસ્તુ. કારણ કે 4 સેકન્ડની મેં આ વસ્તુ બની જાય અને અમારા 3 સાથીદારો એકદમ ભડથું થઈ ગયા છે. બરોબર છે સંજીવજી, આપણી સાથે મૃતકના સંબંધી પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતે આખી ઘટના બની છે, ખૂબ હૃદયદ્રાવક ઘટના છે, આપણને કેવી રીતે ખબર પડી ને શું કહીશું ઘટનાને લઈને? ખબર તો મને 7 વાગે મારા મેનેજરને ફોન આવ્યો ને એમણે મને કીધું કે તું ગેટ પર આવી જા. ને મેં કહું શું થયું છે? કે એમણે કીધું મને કે આવી રીતે પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે ને તારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે. એ મને વાત મળી એટલે પછી હું ત્યાં ગેટ પર ગયો મારા બીજા ભાઈને લઈને, જે અમને ગેટની અંદર અમને જવા ના દીધા, કોઈ બહાર જ ઉભા રહ્યા હતા. ઘટના બની છે અને પરિજનોની પણ ક્યાંક ને ક્યાંક હવે માંગ છે, વર્તનને લઈને શું કહીશો? ખરેખર તંત્રની જે રિલાયન્સ કંપની છે એની બેદરકારી સામે આવી છે એવું કહી શકાય? બેદરકારી તો કહેવાય જ ને સાહેબ એમાં એ લોકોની, અને આ વર્તનમાં તો યોગ્ય વર્તન આપે તો સારું. કર્મચારી પણ આપણી સાથે જેમ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખી આ ઘટના બની છે. સામાન્ય રીતે રિલાયન્સમાં સેફટીને લઈને પણ સાધનો તો હોય છે, પરંતુ જે પ્લાન્ટમાં થયું છે કે જે થયું હશે અને મૃત્યુ આંક વધવાની શક્યતા ખરી? હા એ બરાબર છે, કેમ કે અંદર કોઈને જવા નહીં એટલે આખી ડિટેલ ખબર નહીં પડતી કેવી રીતે બ્લાસ્ટ હોય શું, બરાબર રિપોર્ટ ખબર નહીં, કેમ કે અંદરવાળા બહાર નહીં, બહારવાળા અંદર નહીં જવા દેતા. હા નાઈટ શિફ્ટ જે નાઈટમાં જે અંદર ઓલરેડી દઈને તેને અંદર જ છે હજુ, એટલે કોઈ બહાર હજુ આવ્યો નહીં એટલે આખી ડિટેલ નહીં મળી. હા સંજીવની, હું તમને ફરીથી દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે કર્મચારીઓ છે તમામ કર્મચારીઓ એ જ પ્લાન્ટમાં કામ કરતા હોય છે, અને જ્યારે રાત્રિની શિફ્ટમાં કામ કરનારા કર્મચારીઓના આકસ્મિક આજે અવસાનના સમાચાર આવે છે ત્યાર બાદ કર્મચારીઓમાં પણ દુઃખની લાગણી પહોંચી ગઈ છે. સાથે સાથે આ જે જગ્યા છે સયાજી હોસ્પિટલની ફોરેન્સિક મેડિકલ અને ટેક્નોલોજી વિભાગનું આ રૂમ છે જ્યાં 3-3 જે હતભાગી કર્મચારીઓ છે તેમના મૃતદેહ અત્યારે ત્યાં છે, અને આ મૃતદેહોની પોસ્ટમોર્ટમની જે કામગીરી છે કરવામાં આવી રહી છે. પરંતુ મહત્વનું કહી શકાય કે આટલી મોટી ઘટના બાદ પણ જે કંપની છે કંપનીના સત્તાધીશો દ્વારા કોઈ પણ જાતનું બુલેટિન આપવામાં નથી આવ્યું કે કોઈ પણ જાતે સત્તાવાર નોંધ કરવામાં નથી આવી, અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અહીંયા કર્મચારીઓ છે કર્મચારીઓમાં એક રોષ પણ એવો જોવા મળી રહ્યો છે કે આટલી મોટી ઘટના બની છે તો એમ છતાં પણ જે રિલાયન્સના સત્તાધીશો છે કે જે અધિકારીઓ છે તે દ્વારા કેમ આ લોકોનો એપ્રોચ કરવામાં નથી આવ્યો? હાલ તો જે 3-3 જે મૃતદેહો છે એના સગા સંબંધીઓ સયાજી હોસ્પિટલની પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવી રહ્યા છે, પરંતુ લાશોની જે હાલત છે જે રીતે સળગી છે જોતાં ચોક્કસથી કહી શકાય કે તે લોકોને ઓળખવા પણ મુશ્કેલ બનશે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ 3 મૃતદેહોની ઓળખ કરવા માટે તેમના સંબંધીઓના DNA ટેસ્ટ પણ કરવામાં આવે તેવી શક્યતાને હાલ નકારી શકાય નહીં. જી સંજીવ. બિલકુલ તુષાર, માહિતી માટે આપનો આભાર. તો રિલાયન્સ પ્લાન્ટમાં PBR2 પ્લાન્ટમાં આગ લાગી છે વડોદરામાં. જે પ્રકારે આ પ્લાન્ટના આ કંપનીના કર્મચારીઓ સાથે અમારા સંવાદદાતાએ વાત કરી તેઓનું કહેવું છે કે અચાનક બની ગયેલો આ બનાવ જેમાં 3 સાથીદારો તેઓના હોમાઈ ગયા છે, પોસ્ટમોર્ટમ અર્થે તેઓને લાવવામાં આવ્યા છે. ધીમે ધીમે હવે કાર્યવાહી ચાલી રહી છે અને એ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે આખરે આ આગ આ બ્લાસ્ટ થયો શા કારણે.